લગભગ બે વર્ષ પહેલાં એન્વાયરમેન્ટલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના એક રિપોર્ટે સૌ કોઈને વિચારમાં મૂક્યા એજન્સીએ પેંગોલીન નામના એક જંગલી પશુઓની તસ્કરી પર વાત કરતા કેટલીક ઓનલાઈન સાઇટ્સ પર આરોપ લગાવ્યો તેમનું કહેવું હતું કે દવા વેચનારી મોટાભાગની કંપનીઓ વેબસાઇટ પર પેંગોલીનના શરીરમાંથી બનેલા ઉત્પાદન વેચી રહી છે ત્યાં સુધી કે કેટલીક કંપનીઓએ આ અંગે લાયસન્સ પણ લઈ રાખ્યું છે જેમાં તે પેંગોલીનના સ્કેલ્સથી બનેલી દવાઓ અને કોસ્મેટિક વેચવાનો દાવો કરે છે એજન્સી સહિત પશુઓ અને પર્યાવરણ પર કામ કરનારી સંસ્થાઓ આશંકા વ્યક્ત કરી હતી કે પેંગોલિન જલ્દી જ ડુંડુ પક્ષીની શ્રેણીમાં આવી જશે આ તે પક્ષી છે જેના માંસના એટલા ફાયદા હતા કે તેની તસ્કરીમાં જ આજે તે વિલુપ્ત થઈ ગયા પેંગોલિન કીડા ખાનારા સ્તનધારી પ્રાણી છે જે એંશી મિલિયન વર્ષોથી ધરતી પર હોવાનું કહેવાય છે જો કે આગામી કેટલાક વર્ષોમાં પેંગોલિન લુપ્ત થવાના આરે છે એટલે જ આ પ્રશ્ન ઉદ્ભવ્યો કે દુનિયામાં સૌથી વધુ પેંગોલીનની તસ્કરી થાય છે કે શું